नमस्कार विद्यार्थी मित्रों, तो दशांश अपूर्णांक की अंदर आपने आज दशांश अपूर्णांक की सरखामणी कई के कही सकते એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે એ આપણે કઈ રીતે સરખામણી કરી શકીએ દશાંશ અપૂર્ણાંકની, એ આપણે આજે ભણીશું. તો દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ આપણે કઈ રીતે વાંચી શકાય એ આગળ શીખી ગયા. તો અહીંયા બે સંખ્યાઓ આપી છે આપણને, શૂન્ય પૂર્ણાંક નવ દશાંશ, તો નવ દશાંશ અને શૂન્ય પૂર્ણાંક ત્યાસી શતાંશ, આ બે સંખ્યાઓ છે. તો આ બંને સંખ્યાઓમાં કઈ સંખ્યા મોટી છે, કઈ દશાંશ સંખ્યા મોટી છે, તો કયો દશાંશ અપૂર્ણાંક મોટો છે એ આપણે નક્કી કરવું છે. તો હવે પહેલી નજરે આપણે જોઈએ તો તમને એવું લાગશે કે આ નવ દશાંશ છે એના ત્યાંસી સત્તાસી ના મોટા, ત્યાંસી સત્તાસી મોટા કહેવાય. પણ ના, મેં તમને ટેબલમાં સમજાવેલું જયારે દશાંશ ટેબલ આપણે બનાવીને ભણેલા ત્યારે જેમ જેમ આપણે દશાંશ ચિહ્નથી જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા દસમાં ભાગી થતી જાય છે. તો અહીંયા જો દશાંશ નથી, આપણે એક સ્થાન પહેલા છે દશાંશ સ્થાનમાં, અહીંયા બે સ્થાન બીજું સ્થાન છે સતાશનું સ્થાન, એટલે બરાબર. તો આ સંખ્યા મૂકી ગયા તો જોઈએ આપણે, તો આ સંખ્યા મૂકી ગયા કારણ કે આ દશાંશ એક સ્થાન છે દશાંશ, બરાબર. દશાંશ નથી પહેલું સ્થાન છે, આ બીજું સ્થાન આવે છે સતાશ, એટલે જેમ જેમ સંખ્યા બીજા સ્થાન તરફ જઈએ જમણી બાજુ એ સંખ્યા નાની થતી જાય, દસ દસમાં ભાગની થતી જાય, એટલે આ સંખ્યા નાની છે આ સંખ્યા મોટી. હવે આપણે કઈ કઈ રીતે નક્કી કરવાનું છે, તો અહીંયા આપણે જોઈ ગયા કે આ એક દશાંશ સ્થાનવાળી સંખ્યા છે, આ બે દશાંશ સ્થાનવાળી સંખ્યા છે, એટલે દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન પછી અહીંયા એક સ્થાન છે, બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન પછી બે સ્થાન છે, એટલે આ એક દશાંશ સ્થાનવાળી સંખ્યા કહેવાય, આ બે દશાંશ સ્થાનવાળી સંખ્યા. હવે જયારે અપૂર્ણાંકની સરખામણી કરવાની હોય ત્યારે બંને દશાંશ સંખ્યાના દશાંશ સ્થાન દશાંશ સ્થળ સરખા હોવા સરખા કરવા પડે. અહીંયા એક દશાંશ સ્થળ છે, અહીંયા બે દશાંશ સ્થળ, તો આપણે આને બે કરીશું, આને બે દશાંશ સ્થળ છે ને દશાંશ પછી બે ચિહ્ન, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી બે આગળ કરીશું, તો પાછળ જીરો મૂકી અને આપણે દશાંશ સ્થળ સરખા કરીશું. અહીંયા એક જીરો આપણે મૂકી દીધો, બરાબર. એટલે કે નવ દશાંશ અને નેવું સતાશ બંને સંખ્યાઓ સરખી છે, એની કિંમત સરખી જ થાય. એટલે કે દશાંશ ચિહ્ન પછી કોઈ પણ અંક હોય અને અંકની પાછળ આપણે ગમે એટલા જીરો લગાવીએ તો એની કિંમતમાં કઈ ફરક પડતો નથી. તો અહીંયા નેવું સતાશ અને ત્યાસી સતાશ, હવે બંનેના દશાંશ સ્થળ સરખા થયા. હવે તમને નેવું સતાશ અને ત્યાસી સતાશ, એમાં નેવું સતાશ મોટા કહેવાય, નેવું મોટા છે ને, એટલે આ સંખ્યા મોટી થઈ બંનેમાં, બરાબર. દશાંશ સ્થળ સરખા થઈ ગયા અહીંયા બંનેના, હવે આ મોટા છે તો આ મોટી સંખ્યા કહેવાય, કે આ મોટી સંખ્યા કહેવાય, એટલા માટે નવ દશાંશ મોટી સંખ્યા છે. તો આ રીતે આપણે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની એ નક્કી કરી શકીએ. હવે જોઈએ અહીંયા પાંચ પૂર્ણાંક ત્રણ દશાંશ, ઇથ્યોતેર સતાશ અને નવ સહસ્ત્રાશ, તો આ ત્રણેય સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. ચડતો ક્રમ તમને ખબર છે કે સૌથી પહેલા નાનો અપૂર્ણાંક આવે, પછી મોટો અને સૌથી છેલ્લે સૌથી મોટો આવે. તો આપણે આમાં નક્કી કરીશું કયો સૌથી મોટો અને કયો સૌથી નાનો અપૂર્ણાંક. તો સૌથી પહેલા આપણે દશાંશ સ્થળ સરખા કરવા પડે, અહીંયા એક દશાંશ સ્થળ છે, અહીંયા બે દશાંશ સ્થળ છે, અહીંયા ત્રણ દશાંશ સ્થળ છે. તો વધારે વધારે જેના દશાંશ સ્થળ હોય એટલા દરેકના કરવા પડે. તો અહીંયા વધારે દશાંશ સ્થળ છે, ત્રણ દશાંશ સ્થળ, દરેકના ત્રણ દશાંશ સ્થળ આપણે કરીશું. તો અહીંયા પાંચ પણ ત્રણ દશાંશ છે, એના ત્રણ દશાંશ સ્થળ કરવા માટે, એકમાંથી ત્રણ કરવા માટે બે જીરો પાછળ લગાવવા પડશે, એટલે પાંચ પણ ત્રણસો દશાંશ થાય, ત્રણસો સત્તાશ. તો અહીંયા દશાંશ ચિહ્ન છે, બરાબર. તો એક અહીંયા ત્રણ દશાંશ સ્થળ થઈ ગયા, એ ઇથ્યોતેર સત્તાશ હતા, એના આપણે ત્રણ દશાંશ સ્થળ સરખા કરવા માટે એ જીરો મૂકીશું, એટલે સાતસો છ્યાસી સહસ્ત્રાશ થઈ જશે. અહીંયા તો ત્રણ છે, બરાબર. તો હવે ત્રણેયના દશાંશ સ્થળ સરખા થઈ ગયા, એક પાછી સંખ્યા તમને દેખાય છે, એક બે અને ત્રણ. તો આ ત્રણને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે તમને કઈ સૌથી મોટી લાગે છે ને કઈ સૌથી નાની લાગે છે, તો આ તો પૂર્ણાંક વાળી સંખ્યા છે, આમાં પૂર્ણાંક નથી બંનેમાં, એટલે આ સૌથી મોટી કહેવાય, પાંચ પૂર્ણાંક છે આ માટે. હવે આ બંનેની વાત કરીએ તો આ નવ સહસ્ત્રાર્થ છે, સાતસો એસી સહસ્ત્રાર્થ છે, તો આ સૌથી નાની કહેવાય, પછી આ મોટી પછી આ મોટી. તો સૌથી નાની પહેલા આવે ચડતા ક્રમમાં, તો નવ સહસ્ત્રાર્થ આ સૌથી નાની, પછી એનાથી મોટી આ ઇથ્યોતેર સતાશ, અને પાંચ પૂર્ણાંક ત્રણ દશાંશ એ સૌથી મોટી,
तो आर के चढ़तो क्रम थे, तो आर के अपने दशांश संख्या में चढ़ता क्रम में उतरता क्रम में गोठवी सकी और एनी सरखामणी कई दशांश संख्या मोटी कई दशांश संख्या नानी ये पण करी सकी। आगळ जोशुं हवे दशांश अपूर्णांक सादा अपूर्णांक पर रूपांतर। आपणे आगळना प्रकरणमां सादो अपूर्णांक विशे भणी गया, सादा अपूर्णांक विशे भणी गया, तो आ दशांश अपूर्णांकमांथी सादो अपूर्णांक केवी रीते बनावी शकाय, बराबर? एटले दशांश अपूर्णांकनुं सादा अपूर्णांक पर रूपांतर केवी रीते करी शकाय ए आपणे अहींया जोईए। तो अहींया दशांश अपूर्णांक आपणे आपेलो छे, कयो दशांश छे? एक दशांश, तो शून्य अपूर्णांक एक दशांश। आ दशांश अपूर्णांक छे एमांथी आपणे सादो अपूर्णांक बनाववो छे, तो आपणे वाँची जे एक दशांश एटले एक दशांश, एक छेदमां दस आवो सादो अपूर्णांक बनी शके एक दशांश। बीजो अपूर्णांक छे आठ अपूर्णांक त्रण दशांश, आ अपूर्णांक संख्या छे, आपणे ए पण आगळ शीखी गया के दशांशने पछी डाबी बाजु पूर्णांक संख्या होय अने जमणी बाजु दशांश संख्या होय, तो आठ अपूर्णांक त्रण दशांश, दशांश बोलाय ने तो त्रण दशांश, पंदर पूर्णांक सात दशांश, तो पंदर पूर्णांक सात दशांश। आ रीते आपणे मिश्र संख्याना रूपमां लखी शकीए, बराबर? आ पूर्णांक बीजो बे पूर्णांक एक सौ ओगणचालीस सहस्त्रांश छे, तो बे पूर्णांक एक सौ ओगणचालीस हजारांश, सहस्त्रांश एटले हजारांश, बे पूर्णांक एक सौ ओगणचालीस हजारांश। पछी आगळ जो अहींया शून्य पूर्णांक पंदर शतांश, એટલે શતાંશ બોલાય છે, એટલે પંદર પૂર્ણાંક શૂન્ય પૂર્ણાંક પંદર શતાંશ એટલે પંદર સ્વયાંશ, શતાંશ એટલે સ્વયાંશ થાય, બરાબર? એ જો શૂન્ય પૂર્ણાંક પંચોતેર શતાંશ અથવા તો પંચોતેર શતાંશ, તો પંચોતેર સ્વયાંશ। હવે અહીંયા તમે જોશો કે પંદર સ્વયાંશ તો એના છેદ ઉડે છે, બરાબર? એટલે કે એની એનો અતિસંક્ષિપ્ત રૂપ આપવું પડે, તમારું મોટા અપૂર્ણાંકમાંથી નાનો અપૂર્ણાંક મળે અતિસંક્ષિપ્ત રૂપ આવે, આપણે સાદા અપૂર્ણાંકમાં ભણી ગયા પંદર સ્વયાંશનું અતિસંક્ષિપ્ત રૂપ આપવું હોય તો બંનેના છેદ ગાળી આપે, તો અહીંયા પાંચ પાંચ વડે ઉપર નીચે ભાગી શકાય છે, પાંચ વડે ભાગ્યું ત્રણ આવે, અહીંયા પાંચ વડે ભાગ્યું તો વીસ આવે, ત્રણ વિષાંશ, પંદર સતાશ માંથી ત્રણ વિષાંશ જો સાદો અપૂર્ણાંક બની શકે, પંચોતેર સતાશ જો તો પંચોતેર સ્વયાંશ, અહીંયા પણ પચીસ પચીસ વડે ભાગી શકાય છે ઉપર નીચે, તો પચીસ વડે ભાગ્યું તો ત્રણ આવે, પચીસ વડે ભાગ્યું તો ચાર આવે, તો આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ ત્રણ ચતુર્થાંશ બને, એટલે કે પંચોતેર સતાશ આમાંથી સાદો અપૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એવું બને। એક બીજું જુઓ ત્રણ પૂર્ણાંક સોળ સહસ્ત્રાંશ, તો પેલા આપણે એના સાદા અપૂર્ણાંકમાં લખીએ તો ત્રણ પૂર્ણાંક સોળ હજાર આવશે, તો લખી શકાય અને છેદ ગાળી અહીંયા, તો અહીંયા આઠ વડે ભાગીએ તો બે આવે, અહીંયા આઠ વડે ભાગીએ તો એકસો ને પચીસ આવે, બંને બાજુ આઠ આઠ વડે આપણે ભાગી શકીએ છીએ, બરાબર? બંને તરફ આઠ આઠ વડે ભાગી શકીએ છીએ, આઠ દુ સોળ અને એકસો પચીસ અઠા હજાર, એટલે અપૂર્ણાંક નું છે ત્રણ પૂર્ણાંક બે એકસો પચીસ અંશ, ત્રણ પૂર્ણાંક બે એકસો પચીસ અંશ સાદો અપૂર્ણાંક બનશે આની અંદર, બરાબર? તો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ, દશાંશમાંથી સાદા અપૂર્ણાંક માર્ગે આપણે ફેરવી શકાય છે। હવે જોઈએ આગળ સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર, બરાબર? સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર, તો એ સાદો અપૂર્ણાંક એટલે સાત દશાંશ, નીચે દસ છે, બરાબર? સાત દશાંશ, તો એનો આપણે સાત શૂન્ય અપૂર્ણાંક સાત દશાંશ, તો સાત દશાંશ એવી રીતે લખી શકાય, એટલે કે નીચે દસ હોય તો એક દશાંશ સ્થળ આવે, દશાંશ પછી એક જ અંક આવે, બરાબર? નીચે દસ આપેલા આવો તો એક દશાંશ સ્થળ આવે, એ જો ઓગણીસ સ્વયાંશ નીચે સો આપેલા છે, તો અહીંયા ઓગણીસ ઓગણીસ સતાશ શૂન્ય પૂર્ણાંક ઓગણીસ સતાશ, તો ઓગણીસ સતાશ એ રીતે એને વાંચી શકાય, તો એ રીતે દશાંશમાં લખી શકાય, એટલે સો હોય કે તો બે સ્થળ આવે, સતાશ બે સ્થળ હોય, દશાંશ જેને પછી બે સ્થળ ઓગણીસ સતાશ, બરાબર? એ રીતે આપણે દસ હોય તો એક સ્થળવાળી સંખ્યા આવે, સો હોય તો બે સ્થળવાળી સંખ્યા આવે। આઠ પૂર્ણાંક ત્રણ દશાંશ, તો આઠ પૂર્ણાંકમાં છે, તો આઠ પૂર્ણાંક ત્રણ દશાંશ એ દશાંશની વચ્ચે આવશે, બરાબર? ત્રણ દશાંશ બોલાય છે, ત્રણ દશાંશ, ત્રણ દશાંશ જે નીચે દસ છે એટલે દશાંશ એક જ સ્થળ આવે। સાત પૂર્ણાંક ત્રેવીસ સ્વયાંશ, બરાબર? તો એ સાત પૂર્ણાંક ત્રેવીસ સતાંશ આપણે સુધી સુધી રાખી શકાય, પાંચ પૂર્ણાંક તેર હજારાંશ, તો પાંચ પૂર્ણાંક તેર સહસ્ત્રાંશ એ રીતે લખી શકાય, એકસો સાડત્રીસ હજાર આવશે, એટલે કે શૂન્ય
સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર આપણે કરી શકીએ.